नमस्कार, श्री केशव केडवनी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह। आप धोरण दस ना विज्ञान विषय वर्ष 19-20 प्रकरण 7 नियंत्रण और संकलन कंट्रोल कंट्रोल एंड कोओर्डिनेशन अभ्यास करीशू। नियंत्रण करवा माटे आपणे चेतातंत्र अपना शरीर में होय छे अने संकलन माटे अंतःस्रावी तंत्र अपने होय छे। आपणे अहीं जोयुं के शरीर की केटलीक क्रियाओं ने अपने जीवन साथ जोड़िए छे अने आ जीवन एक क्रियाओं सजीव पर्यावरण में थता परिवर्तन ना प्रतिचार रूपे अपने देखाय छे। सजीवों हलनचलनों ने तेमना पर्यावरण में थयेला फेरफारों लाभ उठावानो एक प्रयत्न तमे कही सको, बराबर। अने एनी अंदर जे उदाहरण छे के सूर्यना प्रकाश में छोड़ के वनस्पति वृद्धि करे छे, बाळक हिंचकाथी आनंद प्राप्त करवानो प्रयत्न करे छे, भैंस वागोड़े छे, अने तीव्र प्रकाश जयरे अपनी आँख में प्रवेश छे अथवा तो गरम वस्तु ने अड़कीए छे त्यारे बदलाव अनुभवीए छे अने पोताना बचाव माटे आपणे प्रतिचार आपीए छे, बराबर। पोताना बदलाव माटे आपणे प्रतिचार आपीए छे आटले सुधी आपणे अभ्यास करे, बराबर। तो आपणे जे प्रतिचार एटले शुं, अहींया गळथी आपणे एक ज शब्द समझवानो छे प्रतिचार। सजीव परिवर्तन सामे प्रतिचार आपे छे एटले एने शुं कहेवाय, एनी प्रतिक्रिया, क्रियानी प्रतिक्रिया आपे छे एटले रिफ्लेक्स, जवाब आपे छे, बराबर। ख्याल आई गयो, जवाब आपे छे, बराबर। स्थिति खाली होय ने, बराबर, तो अहींया कोई प्रतिचार तमने जोवा मळ्यो ना मळे, पण अहीं आगळ कर्युं होय तो तमने तरत प्रतिचार जोवा मळ्यो के बचाव माटे एणे नजर फेरवी लीधी અને હાથ આગળ કરી દીધા, બરાબર। પણ જ્યારે કોઈ તમને મારવા આવે અથવા તો જ્યારે તમારે ઝઘડો થાય ત્યારે બચાવમાં તમે ગમે તેટલા હાથ પગ ઉગામો એનો વાંધો નહીં, પણ તમારી નજર એના હાથ પગ ઉપરથી કે એની આંખો પરથી તમારી નજર હટવી જોઈએ નહીં। તમારી નજર હટી ગઈ એટલે પછી એની હટી ગઈ, બરાબર, પછી તમે મારા જ ખાવ, આ સ્પષ્ટ છે। એટલે જો આપણે તેના વિશે વધારે વિચાર કરીએ તો તેનું પ્રતીત એવું પ્રતીત થાય છે, શું પ્રતીત થાય છે કે પર્યાવરણને પ્રતિચાર આપવા માટે થતા આ હલનચલનોનું ચોકસાઈથી નિયંત્રણ કરવામાં આવે છે। પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે, એટલે કંઈ પણ થાય છે તો એની સામે એક પ્રકારનો પ્રતિચાર, યોગ્ય પ્રતિચાર ઉત્પન્ન થાય છે। એટલે ક્રિયાની સાથે પ્રતિક્રિયા, આઘાતની સાથે પ્રત્યાઘાત, બરાબર। આ એક કુદરતી વસ્તુ છે અને વાસ્તવિક છે કે થાય છે અને થાય છે, બરાબર। આને ખબર હતી કે અહીંયા મને થવાનું છે એટલે એને કંટ્રોલ કર્યો, શું કર્યું, કંટ્રોલ કર્યો, નિયંત્રણ। કોના લીધે અસર તો થઈ, દુખ્યું પણ કર્યું, પણ કંટ્રોલ કર્યો, કોણે કર્યો, ચેતાતંત્ર, ચેતાતંત્ર એને કંટ્રોલ કર્યો, બરાબર। પણ ખબર ના હોય તો તરત રિફ્લેક્સ આવે, આગળ હા થઈ જાય, આમ થાય તેમ થાય, બરાબર, આમ કરીએ તો આને ખબર હતી, પણ હમણાં આમ માર્યું હોય તો જોજો, બરાબર। તો દરેક એટલે પર્યાવરણમાં એટલે કે કુદરતમાં દરેક ક્રિયાને પ્રતિક્રિયા હોય છે એટલે પ્રતિચાર હોય છે અને એ પ્રતિચાર રૂપે એક બીજી ક્રિયા ઉત્પન્ન થાય છે। જ્યારે આપણે વર્ગમાં આપણા મિત્ર સાથે વાત કરવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણે જોરથી બૂમ પાડવાની તુલનામાં ધીમે ધીમે વાતો કરીએ છીએ। તમારા ભાઈબંધ કે બહેનપાણી ખાસ એની જોડે
વાત કરવાની હોય એકદમ કેવી રીતે કરો? એકદમ ધીમે ધીમે વાત કરો, જાણે આપણી વાત કોઈ બીજું સાંભળી ના જાય. અને એ જ વસ્તુ જો બીજા કોઈની જોડે કરવાની હોય તો એટલો મોટો બાગડો તાણે, બરાબર, કે સામે વાળા કાન ફાટી જાય. સ્પષ્ટ રીતે કોઈ પણ ક્રિયા જે ઘટના પર નિર્ભર કરે છે તેને પ્રેરિત કરે છે, અને આમ આ રીતની નિયંત્રણ ક્રિયાને પર્યાવરણમાં ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળવી જોઈએ, જે ક્રિયાને અનુરૂપ ક્રિયા એટલે કે પ્રતિચાર એટલે કે પ્રતિસાદ કરી શકાય. તો ક્રિયાની પ્રતિક્રિયા આચારનો પ્રતિચાર અને સાદનો પ્રતિસાદ, બરાબર. તમે પેપરમાં ઘણી વખત આ પ્રતિસાદ શબ્દ વાંચ્યો હશે અથવા સાંભળ્યો હશે. મહેમદાવાદના નગરપતિ એમના છોકરાને આ કેટલાક કિડનેપરો ઉપાડી ગયા. આ ઘટના પ્રત્યે આખા શહેરમાં ગુનાની લાગણી છે, અને હવે આપણે મહેમદાવાદના નગરપતિનો પ્રતિસાદ સાંભળીશું કે એ શું કહેવા માંગે છે. તો પોતાના છોકરાને ઉપાડી ગયા હોય તો એ શું પ્રતિસાદ આપશે? એક પોલિટિકલી વિચારીએ તો પોલિટિકલી એવો પ્રતિસાદ આપશે કે ભાઈ મારો તો કોઈ દુશ્મન છે નહીં, પણ રાજકારણમાં તો બધા એના દુશ્મન હોય જ, એટલે આ કોઈ વિરોધી પાર્ટી વાળાએ કરેલું ષડયંત્ર છે, બરાબર. એક સામાન્ય બાપ એ શું કહેશે, આ ઘટનાનો પ્રતિસાદ કેવી રીતે આપશે? તો એમ કહેશે, જેણે મારા છોકરાનું અપહરણ કર્યું છે ને, મેં એને છોડીશ તો નહીં જ, હું એને છોડીશ તો નહીં જ, ગમે ત્યાંથી હોદી કાઢીશ, હું એને છોડીશ નહીં, કહેશું મારા છોકરાને આવું કર્યું છે. અને પૈસાદાર બાપ હોય એ શું કહેશે? તો ભાઈ જેણે મારા છોકરાનું અપહરણ કર્યું છે એને જે જોઈતું હોય બધું લઈ જા, પણ મારા છોકરાને કશું કરીશ, તારે જે જોઈ બધું લઈ જા, મારા છોકરાને કશું કરીશ નહીં. આ ત્રણ પ્રકારના પ્રતિસાદ આપણને જોવા મળે છે, બરાબર. બીજા શબ્દોમાં, સજીવોએ તે તંત્રનો ઉપયોગ કરવો જોઈએ જે નિયંત્રણ અને સંકલનનું કામ કરે છે. સજીવોએ એવા તંત્રનો ઉપયોગ કરવો જોઈએ કે જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે છે. હવે નિયંત્રણનું કાર્ય કોણ કરે છે? ચેતાતંત્ર કરે છે. સંકલનનું કાર્ય કોણ કરે છે? તો અંતઃસ્ત્રાવી તંત્ર કરે છે. બહુકોષીય સજીવોમાં શરીરના આયોજનના સામાન્ય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને એ કહી શકીએ કે વિશિષ્ટીકરણ પામેલી પેશીઓનો ઉપયોગ આ નિયંત્રણ અને સંકલનની પ્રવૃત્તિમાં થાય છે. વિશિષ્ટીકરણ પામેલી પેશી, એક જ કોષમાંથી બધા બનેલા છે, એક જ કોષ એના કાર્યની દ્રષ્ટિએ, એના સ્થાનની દ્રષ્ટિએ એનું વર્ગીકરણ થાય છે, અને એ કોષોમાંથી કાર્યની દ્રષ્ટિએ એ પેશીઓ નિર્માણ થાય છે. પણ કેટલીક વખત એ જ તત્વોમાંથી, એ જ વસ્તુમાંથી કેટલીક વિશિષ્ટ પ્રકારની પેશીઓ કે જે બીજા લોકોમાં ના હોય, સામાન્ય લોકોમાં એ વસ્તુ ના હોય, એવી પેશીઓનું નિર્માણ થાય છે. અને વિશિષ્ટ પેશીઓ, વિશિષ્ટીકરણ પામેલી પેશીઓનો ઉપયોગ આ નિયંત્રણ અને સંકલનની પ્રવૃત્તિ, એટલે આપણું ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર જે છે એ કોઈ સામાન્ય તંત્ર કે સામાન્ય જૈવિક ક્રિયા નથી. પાચન, શ્વસન, ઉત્સર્જન અને વહન જેવી સામાન્ય પ્રક્રિયા નથી. આ એક વિશિષ્ટ તંત્ર છે, વિશિષ્ટ પ્રક્રિયા છે, અને એ આપણે ભણવાની છે. તો એની અંદર શું વિશેષતા છે આપણા મગજમાં, આપણા ચેતાતંત્રમાં અને અંતઃસ્ત્રાવી તંત્રમાં શું વિશેષતા છે એ આપણે અહીંયા ભણવાનું છે, બરાબર. હવે 7.1
પ્રાણીઓ અને ચેતાતંત્ર એનિમલ્સ એનિમલ્સ નર્વસ સિસ્ટમ જ્યારે પણ વિજ્ઞાન આપણે શરૂ કર્યું ત્યારે અને નવમા ધોરણથી હું કહેતો આવ્યો છું કે વિજ્ઞાનમાં અને એમાં બાયોલોજીમાં જ્યારે કોઈ પણ વસ્તુ ભણવાની છે તો એ ત્રણ વસ્તુ પર ભણવાની છે, વનસ્પતિ, પ્રાણી અને મનુષ્ય. કંઈ પણ ભણવાનું છે તો વનસ્પતિ, પ્રાણી અને મનુષ્ય આ ત્રણ વસ્તુ તો તમારે આવશે. તો અહીંયા આગળ પહેલા પ્રાણીઓ આવ્યા, કેમ પ્રાણીઓ આવ્યા જોઈએ. આ પ્રાણીઓ કેમ આવ્યા, કેમ વનસ્પતિ ના આવીલા, વનસ્પતિ કેમ ના આવી? તો ભાઈ વનસ્પતિના વર્ગીકરણમાં આપણે ભણ્યા હતા કે વનસ્પતિમાં ચેતાતંત્રનો અભાવ હોય છે. સાલી વનસ્પતિને મગજ જ નથી, એનામાં ચેતાતંત્ર છે જ નહીં, તો પછી વનસ્પતિનું ચેતાતંત્ર કઈથી લાઈન ભણવાનું? એટલે ડાયરેક્ટ આવી ગયા કોણ, તો કે તમારા જેવા પ્રાણીઓ. કોણ આવ્યું? પ્રાણીઓ. સારું થયું આગળ ના બોલે, નહીં તો આ પાછા એમ બોલે તમારા જેવા પ્રાણીઓ. હે, તો એનો મતલબ સીધો તમે મને પ્રાણી કીધો એવું થાય ને? હા એવું જ થાય ને, તમે ના બોલે સારું છે. પેલું ના બોલે એમ નવ ગુણ. હવે પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલન એ કોના કોના દ્વારા થાય છે? તો નિયંત્રણ જે છે એ આ ચેતા દ્વારા થાય છે, અને આ સંકલન છે એ સ્નાયુ પેશી દ્વારા થાય છે. સ્નાયુ પેશી. હવે આપણા શરીરમાં સ્નાયુ પેશી શું છે? લ્યા પેલા મસાલો, મસાલો મસલ્સ, મસલ્સ સ્નાયુ, બરાબર. જેના વિષયમાં આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા છે, આ ચેતાકોષ, ચેતાકોષ, ચેતાપેશી અને સ્નાયુ પેશી, આના વિશે આપણે પેશીનું પેલું વર્ધનશીલ પેશી ને સ્થુલ કોણક પેશી ને બધી પેશી બધી અહીં પેશી ને તઈ પેશી ને ફલાણી પેશી ને ઢીકણે પેશી, હે બધું નતું ભણ્યા? ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોય શકે છે. આકસ્મિક પરિસ્થિતિમાં તમને જ્યારે ખબર ના હોય ત્યારે તમે આ ગરમ પદાર્થને અડો છો ત્યારે એ તમારા માટે હાનિકારક છે. આપણે તે ઓળખવાની, આપણે તે ઓળખવાની અને તેને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે. ગરમ વસ્તુને અડકવા એટલે આ ગરમ છે પહેલા તો એવી ઓળખ થવી જોઈએ, આ ગરમ છે એવી ઓળખ થવી જોઈએ, અને ગરમ છે તો હવે શું કરવાનું? તો એને અડકવાનું નહીં. ગરમ છે તો એને શું કરવાનું? તો કે અડકવાનું નહીં, અથવા તો શું કરવાનું? તો કે અડક્યા હોય તો હાથ લઈ લેવાનું. આ પ્રતિચાર થઈ, અનુરૂપ ક્રિયા જે કરવાની છે એ. આપણે કેવી રીતે જાણી શકીશું કે આ ગરમ વસ્તુને અડકી રહ્યા, આપણે ગરમ વસ્તુને અડકી રહ્યા છે એવું કેવી રીતે ખબર પડે? અડો તો જ ખબર પડે ને, અથવા તો એમાંથી વરાળ નીકળતી હોય તો ખબર પડે, અથવા તો લાય જેવું આ અંદરથી હળકતું હોય તો ખબર પડે, બરાબર. ગરમ વસ્તુ છે એવું કેવી રીતે ખબર પડે? તો કે ભજીયાને તોડીને મોઢામાં મૂકો એટલે ખબર પડી જશે કે આ ગરમ છે ઠંડુ, હે. અને પછી જે એને અનુરૂપ પ્રતિક્રિયા થાય, આ જે પ્રતિક્રિયા જે થાય છે
એક પ્રતિક્રિયા કોણ આપે છે? ભેજા મે જો ભેજા ને અહીંથી તમે ગરમ અડ્યા એટલે ગરમ નો સંદેશો ઉપર ગયો કે આવું ના થાય ડોબા, પણ કે હવે કરી લીધું, હવે શું? તો કે કર સહન, અને સહન કરવામાં જે પ્રક્રિયા થાય છે ને એ આપણા ઉછળકૂદ દબાવ, બરાબર? આપણા પર્યાવરણમાંથી બધી જ સૂચનાઓની ઓળખ, આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષો ના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ, ચેતાકોષોના ટોચના તંતુઓ, એને આપણે શું કહેતા હતા યાદ કરજો, એના દ્વારા થાય છે. નંબર 7, તે ગ્રાહી એકમ, આ ટોચના તંતુઓ છે ને એ ગ્રાહી એકમ, એટલે કે સામાન્ય રીતે આપણા સંવેદાંગો, સંવેદના માટેના જે અંગો છે એટલે આપણી જ્ઞાનેન્દ્રિયોમાં આવેલા હોય છે. અને આપણી જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે? તો કે અંતઃકરણ, કાનની અંદર, અહીં બહાર કોઈ કાનમાં કશું કરે તો ખબર ના પડે, પણ અંદર કીડી ઘૂસી ગઈ હોય તો, અંદર મચ્છર ભરાઈ ગયું હોય તો, હે, આખા શરીરમાં ખબર પડી જાય કે કોક આવ્યું અંદર, બરાબર? અંતઃકરણ. બીજું કે છે નાક, આ નાક આપણી જ્ઞાનેન્દ્રિય છે, એને બધી ખબર પડે. ત્રીજી જીભ વગેરે રસ સંવેદના ગ્રાહી સ્વાદની ઓળખ કરે છે. અંતઃકરણ, નાક, જીભ વગેરે રસ સંવેદના ગ્રાહી સ્વાદની ઓળખ કરે છે. જ્યારે ઘ્રાણ ગ્રાહી, અહીંયા કયા હતા? ગ્રાહી એકમ, અહીંયા ઘ્રાણ ગ્રાહી, અહીંયા સંવેદના ગ્રાહી અને ગ્રહણ ગ્રાહી એકમ, એ ગંધને લગતી સંવેદનાની ઓળખ કરે છે. એટલે આપણું જીભ જે છે, આપણી જીભ એ સંવેદ રસ સંવેદના ગ્રાહી એટલે કે સ્વાદ, જીભ દ્વારા સ્વાદની અને નાક દ્વારા ગંધની સંવેદનાની ઓળખ થાય છે, બરાબર? આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ, એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા જોવા મળે છે. અને આ તંતુઓને આપણે શું કહેતા હતા? શિખા તંતુ, જેને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? ડેન્ડ્રાઇટ. ડેન્ડ્રાઇટ 7.1 એ એની અંદર આ બતાવ્યું છે. અને સૂચનાનું ચેતાકોષના અગ્રભાગમાં આવેલા તંતુઓ એટલે કે શિખા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે. પછી એનું શું થાય છે? તો કે એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. જો કેમિકલ પ્રોસેસ આવી, એના દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. અને આપણને આપણા વિજ્ઞાનમાં, આજ વિજ્ઞાનમાં અથવા નાના ધોરણમાં જો યાદ હોય તો આપણે રસાયણ એટલે કે ધાતુઓનો ઉપયોગ કરી અને વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. તો ધાતુઓ શું છે? રસાયણ. કેમિકલ છે ને, તો કેમિકલનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત આવેગ ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે આ આવેગ જે છે એ શિખા તંતુથી લઈ અને ચેતાકોષકાય એટલે આ ચેતાકોષનું જે વચ્ચેનું શરીર છે એના સુધી જાય છે. ત્યાર પછી શું થાય છે? એનું ચેતાક્ષ એટલે કે એક્સોન, ચેતાક્ષ એટલે એક્સોનમાં થઈને તેના અંતિમ છેડા સુધી એ પહોંચે છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવે કેટલાક રસાયણોને મુક્ત કરે છે. અને આ રસાયણ અવકાશીય સ્થાન, આ રસાયણ જે છે અવકાશીય સ્થાન કે ચેતોપાગમ એટલે કે સાયનેપ્સ,
સાયનેપ્સ ને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુઓમાં વિદ્યુત આવેગનો આરંભ કરે છે. આ શરીરમાં ઉર્મિ વેગના વહનની સામાન્ય પ્રણાલી છે. આ રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઉર્મિ વેગને ચેતાકોષથી અન્ય કોષમાં લઈ જવા માટે અન્ય કોષમાં જેવા કે સ્નાયુ કોષ કે ગ્રંથિ સુધી લઈ જાય છે. એટલે એકમાંથી બીજામાં આપણો જે ઇમ્પલ્સ હોય છે, ઉર્મિ વેગ, એ એકમાંથી બીજામાં કેવી રીતે ફેલાય છે, તો અહીંયા આ ફકરામાં ઉર્મિ વેગનું વહન એટલે આ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ, વિદ્યુત ઉર્મિ જે આપણા શરીરમાં પેદા થાય છે, એ અંગથી મગજ તરફ અને મગજથી પાછું અંગ તરફ એ કેવી રીતે જાય છે એની અહીંયા પ્રક્રિયા તમને બતાવી છે. કે કોઈ પણ સૂચના મળે કે ભાઈ આ ગરમ છે, તો એ સૂચના ક્યાં જાય છે? તો શિખાતંતુમાં જાય છે. શિખાતંતુમાં શું કરે છે? તો ત્યાં એક રાસાયણિક ક્રિયા થાય છે, એના કારણે વિદ્યુત આવેગ એટલે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ઉત્પન્ન થાય છે. આ આવેગ શિખાતંતુથી ચેતાકાય એટલે તંતુ બહાર હોય છે, ચેતાકાય એટલે એનું મૂળ શરીર, ચેતાકોષનું મૂળ શરીર, ત્યાં સુધી એ પહોંચે છે. અને ચેતાકોષ અને ત્યાંથી એ ચેતાક્ષ, આ ચેતાક્ષ એટલે અક્ષતંતુ જે છે, ચેતાક્ષ એટલે અક્ષતંતુ, બરાબર. તો એ અક્ષતંતુ દ્વારા ચેતાક્ષમાં થઈને અંતિમ છેડા સુધી પહોંચે છે અને અંતિમ છેડો આ ચેતાક્ષને આપણે એક્સોન કહીએ છે. અને ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે, અહીંયા આગળ કેટલાક રસાયણો મુક્ત કરે છે, અને પછી શું થાય છે? તો આ રસાયણ જે છે એ ચેતોપાગમને પસાર કરી અને પછીના ચેતાકોષના શિખાતંતુઓમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. એટલે શરીરમાં વહન ઉર્મિ વેગના વહનની આ એક સામાન્ય પ્રણાલી છે, શરીરમાં ઉર્મિ વેગનું વહન, બરાબર. અહીંયા ચેતાકોષની સંરચના આપેલી છે અને ચેતા સ્નાયુનું સંધાન કેવી રીતે થાય છે. હવે તમને અહીંયા આગળ અક્ષતંતુ પછી જે આ છેડા આવ્યા છે એ અહીંયા આગળ ચોટેલા હોય એવું લાગે છે, બરાબર. એટલે એકમાંથી બીજામાં ખબર પડી. ચલો નંબર 8 પછી 9. આમ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે આ ચેતાપેશી ચેતાકોષની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી છે. નંબર 10. આકૃતિ 7.1a તમે જુઓ, તેમાં ચેતાકોષના ભાગોને ઓળખો. હવે ચેતાકોષના જે ભાગો છે એ ભાગો ઓળખો. નંબર 1, જેમાં સંવેદનાઓ આવે છે એ કોણ છે? સંવેદના આવે છે એ કોણ છે? સંવેદનાઓ દ્વારા આપણા શરીરમાં સંવેદના આવે છે કોણ? શિખાતંતુ. સંવેદના કોના દ્વારા આવે છે? શિખાતંતુ. પછી નંબર 2, જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે, વિદ્યુત આવેગની જેમ વહન કરે છે તો ચેતાક્ષ. આ કયું આવ્યું? ચેતાક્ષ. જ્યાં જ્યાં આ આવેગને
રાસાયણિક સંકેતોમાં પરિવર્તિત કરવામાં આવે છે કે જેથી આ રાસાયણિક સંકેતોમાં પરિવર્તન કરવામાં આવે છે જેથી તે આગળ પ્રસરણ પામી શકે. આ શું થયું? ચેતોપાગમ. ચેતોપાગમ બરાબર. તો આપણે જે આકૃતિ આ જોઈ, એ આકૃતિમાં જે આપણને અંગો આપેલા છે, એ અંગો જે છે એને આપણે આ રીતે સમજી શકીશું. મિનિટ્સ 25. હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ 7.1. થોડી ખાંડ તમારા મોંમાં રાખો, તેનો સ્વાદ તો આપણને ખબર પડી જશે. નંબર 2, તમારા નાકને અંગૂઠા અને પહેલી આંગળી એટલે કે તર્જની એનાથી દબાવીને બંધ કરી લો. હવે ફરીથી ખાંડ ખાઓ. અને તેમાં સ્વાદમાં કોઈ ફેરફાર પડે છે? ના, નાક બંધ કરવાથી કઈ સ્વાદમાં ફેરફાર પડી જવાનો નથી. બરાબર. જમતી વખતે આવી જ રીતે તમારા નાકને બંધ કરી લો અને ધ્યાન રાખો કે જે ખોરાક કે ભોજન તમે ખાઈ રહ્યા છો એટલે કે જમી રહ્યા છો, શું તમે તેનો ખાવાનો સંપૂર્ણ સ્વાદ માણી રહ્યા છો? અહીંયા તમને બહુ આપણા શરીરના બે અંગો, નાક અને જીભ અને ત્રીજી આપણી આંખો, એ પણ જ્ઞાનેન્દ્રિયમાં જ આવે ને, તો આ બધાનો સમન્વય થાય, જ્યારે સંપૂર્ણ આનંદની વાત થાય ત્યારે સમન્વય જરૂરી છે. અને હમણાં જ ઉપર કીધું ને ટીમ, એટલે ટીમ એટલે શું? ભલે બધા અલગ અલગ હોય પણ સાથે મળીને કામ કરે, ધેટ ઇઝ ટીમ. તો અહીંયા આપણે જોઈએ કે હવે સ્વાદ જે છે એ જીભને અનુલક્ષીને હોય છે, એને નાક સાથે કોઈ લેવા દેવા નથી. તોય પાછો નાક બંધ કરવાની એવી બધી વાતો કરે છે. અવલોકન, તો આ પ્રક્રિયા પરથી અવલોકન તમે કરો. શું કરો છો? તો કે જ્યારે નાક બંધ થાય છે તો શું તમે ખાંડ અને ભોજનના સ્વાદમાં કોઈ તફાવત અનુભવી શકો છો? જો તમારો જવાબ હા હોય તો તમે વિચારતા હશો કે આમ કેમ થાય છે. તમે એમ કહો કે હા તો કેમ, અને તમે એમ કહો કે ના તોય કેમ. તો કે છે, આ રીતનો તફાવત જાણવા માટે અને તેનો સંભવિત ઉકેલ શોધવા માટે વાંચો અને ચર્ચા કરો. શું વાંચો અને ચર્ચા કરો? અને ચર્ચા કરો કે આમાં તફાવત શું છે. વાંચવાનો, કઈ વાંચવાનો? તો કે જ્યારે તમને શરદી થાય છે ત્યારે પણ શું તમે આ જ સ્થિતિ પરિસ્થિતિનો સામનો કરો છો? હવે શરદી થઈ હોય તો નુકસાન કોને થયું છે? નાકને. તે વખતે તમે ખાંડ ખાશો તો શું ટેસ્ટ નહીં આવે? આવશે કે નહીં આવે? હવે આને આપણે બે રીતે સમજીએ કે એક સીધી રીત સામાન્ય માણસ અને કેવી રીતે વિચારે. તો સામાન્ય માણસ એવું વિચારે કે ભાઈ મારું નાક બંધ છે તો એનાથી મારી જીભ એટલે કે હું ખાંડ ખાઈશ તો એના સ્વાદમાં કોઈ ફેરફાર થવાનો નથી, મને સ્વાદ તો ગળ્યો જ લાગવાનો છે. પણ કે છે, ખાંડ ખાવાનો અથવા તો સ્વાદિષ્ટ ભોજન ખાવાનો સંપૂર્ણ આનંદ માણી શકશો? તો કે સંપૂર્ણ આનંદ મળશે નહીં. એની પાછળનું કારણ છે, સામે જે ખાવાનું પડ્યું છે એ ખાવાનું પહેલા તો તમારી આંખને ગમવું પડશે, નાક દ્વારા એની સુગંધ, આજે તો મસ્ત સુગંધ આવે છે, કઈ ઘરમાં શું બનાવ્યું છે, અને એમાંય મમ્મી કે તારી ફેવરેટ વસ્તુ બનાવી છે, હે તો જોવાનું, સુંઘવાનું અને પછી એ જે વસ્તુ તમે ખાવ એનો ટેસ્ટ કઈ જોરદાર આવે. હે, પણ મારા જેવો બુડથલ હોય તો ખાવાનું તો ચૂપચાપ ખાઈ લેવાનું, સુંઘવાનું નહીં, ચૂપ આપ્યું છે ખાઈ લેવાનું. કેવું લાગ્યું? બહુ સારું.
પેટ ભરાયું હા કારણ અમે લોકો જીવવા માટે ખાઈએ છે થોડું મળી જાય બહુ છે પણ જે ખાવા માટે જીવતા હોય એના માટે અહીંયા જવાબ આવશે ના કેમ તો કે એને એ ખાવાનું આંખે ગમવું જોઈશે નાકે એની સુગંધ આવી જોઈશે હા અને પછી જીભે ટેસ્ટ થાય ત્યારે એમ કહેવાય આ હા હા ખાવાની લિજ્જત માણી ખાવાની લિજ્જત માણી આજે ભોજનનો આસ્વાદ માણ્યો ખાલી સ્વાદ નહીં આસ્વાદ માણ્યો કારણ કે આંખે જોયું નાકે સૂંઘ્યું જીભે ખાધું અને આનંદ કોને થાય અહીંયા થાય છે ના અહીંયા આનંદ થાય છે આનંદ અહીંયા થાય છે અને એનું કેમિકલ રિએક્શન બચારાને અને ભોગવવું પડે છે આ ધડક ધડક થવા માંડે વધી જાય ને આ હા હા શું જલસા પડી છે એટલે ભાઈ તમારે બધાને જલસા ઈ વધ મારે વધારે કામ કરવું પડે હે મારે વધારે કામ પડ્યું તકલીફ અહીંયા થાય છે પછી કહે છે શરદી થઈ હોય તો ઘણી વખત આપણને પોતાને ખબર છે કે શરદી થઈ હોય ત્યારે નાકમાંથી દલડતું હોય આંખોમાં લય ભરતી હોય આખા શરીરમાં બેચેની બેચેની કંઈ ગમતું ના હોય કોઈ વાત કરે તોય ના ગમે કોઈ બોલાવે તોય ના ગમે કોઈ ખવડાવે તોય ના ગમે તો એવી વખતે આપણે ઘણી વખત આપણે પણ આવો અનુભવ કર્યો છે કે આપણને આપણી મનગમતી મીઠાઈ પણ ખવડાવવામાં આવે તો પણ આપણને સ્વાદ લાગતો મસ્ત બે ગુલાબજાંબુ ખવડાવી દે ને તોય આપણને એવું થાય કે આ શું ખવડાવી દીધું અને એવા ટાઈમે જો મસ્ત લીલું મરચું ઉપરથી સેટ ડીટી કાપી ખવડાવી દીધું હોય હે તો પછી બધું દદડવાનું ચાલુ થઈ જાય આંખો દદડે નાકે દદડે બધું હે ખાલી જગ્યાએ દદડે તો આ પ્રાણીઓના ચેતાતંત્ર અને ચેતાતંત્રમાં ઉર્મી વેગના વહનનો રસ્તો ઉર્મી વેગ કયા રસ્તે વહન પામે છે એટલે તમને કોઈ અડે છે તો એ હું અડ્યો તો એ સ્પર્શ એ મગજ સુધી જાય છે અને મગજથી પાછો એના પગને એમ કહેવા આવે છે પેલો જઈને હે કે ભાઈ પગ ખસેડ આ અડે છે ને બરાબર નહીં અડતો આપણે કોઈના ઘેર જઈએ અજાણ્યા ઘરમાં જઈએ અને અજાણ્યા ઘરમાં જઈને આપણે સીધા ઘરમાં ઘૂસી જઈએ છે અજાણ્યા ઘરમાં જઈને આપણે બાયણું ખટખટાઈએ એટલે બાયણું ખટખટાય એટલે અંદરથી કોઈ આવે પછી આપણે એને ઓળખતા ના હોય તો આપણે શું કહીએ તાર પપ્પાને બોલાય એટલે પેલો જઈને એના પપ્પાને બોલાવી આવે અને આપણે એના પપ્પાને ઓળખીએ છીએ પછી અંદર જવાય આટલી જે પ્રક્રિયા થાય છે એ આ ચેતાતંત્રની અંદર થાય છે એને ઉર્મી વેગનું વહન કહેવામાં આવે છે પણ પેલો જઈને પાછો આવે ને ત્યાં સુધી તો બહુ ટાઈમ લાગે આપણું આ ઉર્મી વેગનું વહન એ ઘડીના છઠ્ઠા ભાગમાં થાય છે ઘડીના છઠ્ઠા ભાગમાં વહન થઈ જાય છે કોલ વારમાં આમ આમ કરીને આમ કરો ને એટલે આમ તો આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ વાગ્યું હોય પગમાં તો એ માથે જઈને પાછો આવી જાય તરત જ પગ ખસેડ પગમાં કાંટો વાગ્યો પગમાં કાંટો વાગ્યો અને તોય મગજને ખબર પડી જાય અને કે ચાલ પગ હટાય તો કે ગુરુજી પેલું ગીત નહીં કેડ કાંટો વાગ્યો તો કેડમાં કાંટો વાગે તો મગજને તો ખબર પડે જ ને એટલે શરીરમાં કોઈ પણ જગ્યાએ થાય તો તરત મગજ સુધી પહોંચે છે ને ત્યાંથી પ્રતિચાર રૂપે ક્રિયા કે ભાઈ પગ હટાય પગ હટાય એવું તરત કહેશે કેડ હટાય એવું નહીં કે પણ શું કહે છે આગો ખસી જા શું કહે છે એવું કોણ કહે છે તમને ચેતાતંત્ર કોણ કહે છે ચેતાતંત્ર તો તમને કંઈ પણ કરવાનું કહે છે કોણ કહે છે ચેતાતંત્ર તમારા નિયંત્રણમાં છે ચેતાતંત્ર અત્યારે આપણા નિયંત્રણમાં નથી પણ આપણે આપણા ચેતાતંત્રને નિયંત્રિત કરી શકીએ છે અને નિયંત્રિત કરવાનું કામ આપણે આપણા ચેતાતંત્રને નિયંત્રિત કરવાનું છે ધેટ ઇઝ સંયમ શું થયું સંયમ
બરાબર, ભલે બધા ખાતા હોય પણ હું નહીં ખાઉં, બધા મીઠાઈ ખાતા હોય પણ હું નહીં ખાઉં, ભલે મારી ભાવતી વસ્તુ છે પણ આજે તો નહીં જ ખાઉં, આ સંયમ છે. અને આ સંયમ અંદરથી તો પેલી લૂલી લપકારા મારતી હોય, ઉર્મી વેગ તો વહન થતું જ હોય ને, કારણ કે અહીંયા નહીં અડ્યું પણ આને તો જોઈ લીધું ને, આને તો જોઈ લીધું કે ગુલાબ જાંબુ પડ્યા છે ડબ્બામાં, હે, અને આને સૂંઘી લીધું, તો ગિટ્સના ગુલાબ જાંબુ છે, એક પેકેટમાંથી 50 ગુલાબ જાંબુ તૈયાર, શું મસ્ત સુગંધ આવે છે મમ્મી, પણ બેટા આજે તારે મંગળવાર છે, એટલે બેટો પછી કહે છે મને નથી ભાવતા, મને નથી ભાવતા, હું ગળી કોણ મન શરદી થઈ જાય છે, આ બધા જે પ્રતિચાર કે પ્રતિક્રિયાઓ નીકળે છે ને એ કોના માટે, તો ખાવા નથી મળ્યું એના માટે, હા, અને એવું કશું નીકળે નહીં અને ખબર પડે કે સારું કશો વાંધો નહીં આજે મંગળવાર છે તો નહીં ખાવું, તો એ આવ્યો સંયમ, એ આવ્યો સંયમ, બરાબર. હવે આ હજી સોનલ ને આંખ મારે, અને સામે સોનલ એને થપ્પડ મારે, તો એ પ્રતિચાર કહેવાય, શું કહેવાય, પ્રતિચાર. પણ એક્ચ્યુઅલી હું આને પ્રતિચાર નહીં કહેતો, કેમ, તો કે આણે આને આંખ મારી ક્યાં વાગી તને, નહીં વાગી, પણ એને થપ્પડ મારી એ તો ગાલ પર પડી, હવે પ્રતિચાર આપવાનો વારો કોનો આવ્યો, અજીત. એટલે અજીત પ્રતિચાર કેવી રીતે આપશે, એને ખબર છે કે આપણે શારીરિક રીતે તો પહોંચી વળીશું નહીં, એટલે એની લૂલીનો ઉપયોગ કરશે, જલેબી હાથી પડે પણ જીભે જલેબી પાડી, એવું જ કેવાય, સંયમ રાખવાની મંગળવાર નો, જલેબી નું નામ સાંભળતા જલેબી જેવી થઈ જાય છે, આ નાની જગ્યાએ વિશાલ હોય તો વિશાલ ને એક આ બાજુ ના હાથે આલી હોય, વિશાલ બીજા હાથે સટાક લઈને આલ દે, તો એ પણ પ્રતિચાર. અને જલેબી નું નામ પડતા જલેબી જીભે થી પડી જાય, તો જીભે થી જલેબી કોની પડી જાય, જે ફૂલણજી કાગડા જેવું હોય ને એની જીભે થી પડી જાય, એ કાગડા ભાઈ તમ બહુ રૂપાળા, એ ગીત ગાવ ને તો કે આ આ જલેબી નીચે પડી, તો જીભે જલેબી પડી, કે જીભે થી જલેબી પડી, હા જીભે થી જલેબી પડી, બરાબર, ચલો.